वडोदरा बोट दुर्घटनाना मुख्य आरोपी परेश शाहनो पुत्र वत्सल, पुत्री वैशाखी અને પત્ની નૂતન શાહ છેલ્લા 28 દિવસથી ફરાર છે। તપાસના ધમધમાટ વચ્ચે દિવ્ય ભાસ્કરની ટીમ પરેશ શાહના ઘરે પહોંચી, જ્યાં અમે જોયું તો પરેશ શાહના ઘરના દરવાજા પર તાળું મારેલું હતું। ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ હાલ પરેશ શાહના ઘરે પહોંચી છે। પરેશ શાહનું આ ઘર હરણી પોલીસ સ્ટેશન અને હરણી લેક ઝોનથી માત્ર 500 મીટરની દૂરી પર આવેલું છે। પરેશ શાહના ઘરમાંની બહાર હાલ લોક મારેલું છે અને આ ઘર લગભગ 28 દિવસથી બંધ છે। જ્યારથી લેક ઝોન દુર્ઘટના બની ત્યારથી આ ઘર બંધ હાલતમાં છે। પોલીસ હાલ પરેશ શાહના પરિવારની શોધખોળ શરૂ કરી છે, જો કે પરિવાર હાલ મળી રહ્યો નથી। અમે પરેશ શાહના ઘરની આસપાસ રહેતા કેટલાક લોકોને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે બોટ દુર્ઘટના બાદ આ ઘર બંધ છે। અમે પરેશ શાહના પરિવાર સાથે ક્યારેય વાત નથી કરી, અમે તેમના સંપર્કમાં પણ નથી। મહત્વનું છે કે હરણી તળાવથી પરેશ શાહનું આ ઘર માત્ર 100 મીટર જ દૂર છે અને પરેશ શાહ આ ઘરમાંથી એટલે કે 100 મીટર દૂરથી જ લેક ઝોનનું સંચાલન કરતો હતો। રોહિત ચાવડા, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।